હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ 8 જેટલી સોસાયટીઓના રહીશોને તેઓના મુખ્ય માર્ગ પર દબાણના પગલે તેમજ જાહેર માર્ગો પર ગંદકીના સામ્રાજ્યને લઈને આ સોસાયટીની મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે આવી નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવો કરી સ્થળ પર પરીક્ષણ કરવા માટે ચીફ ઓફિસરને લઈ ગયા હતા. હાલોલ નગરના હાર્દસભા કંજરી રોડ ખાતે આવેલ મંગલમૂર્તિ રેસીડન્સી દ્વારકેશ ડુપ્લેક્સ વ્રજવાટિકા સાયનાથ રેસીડન્સી શ્રીજીકૃપા સોસાયટી ચિત્રકૂટ 2 તેમજ મંગળપાર સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 1 વર્ષથી સોસાયટીના મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર દબાણનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમજ આ 8 સોસાયટીના રહીશોને આવવા જવાના મુખ્ય માર્ગ પર ગંદકીના સામ્રાજ્યને લઈને ગંદકી એટલી બધી વધુ માત્રામાં હોય પગ મૂકવાની પણ જગ્યા બચેલ ન હોય આ અંગે યોગ્ય કરવા માટે છેલ્લા 1 વર્ષથી આ સોસાયટીના રહીશો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તેઓની સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો ન હતો. ત્યારે આ 8 સોસાયટીની મહિલાઓ મોટી સંખ્યામાં સાંજના 5 કલાકે નગરપાલિકા કચેરી ખાતે આવી નગરપાલિકાના ચીફ ઓફિસરનો ઘેરાવો કરી સમગ્ર મામલાને લઈને ઉગ્ર રજૂઆત કરતા એક તબક્કે મામલો ગરમ થઈ ગયો હતો. જ્યારે આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર આવતીકાલે સ્થળ વિઝિટ કરવા માટેનો પ્રાથમિક તબક્કે જણાવતા મહિલાઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેને લઈને મહિલાઓ દ્વારા ચીફ ઓફિસરને તાત્કાલિક સ્થળ તપાસ કરવા માટે આગ્રહ રાખવામાં આવતા અંતે 1 કલાક જેટલી ઉગ્ર રજૂઆતો બાદ ચીફ ઓફિસર સ્થળ પર નિરીક્ષણ કરવા માટે ગયા હતા. તે સમયે તેમની સાથે સ્થાનિક કોર્પોરેટરો પણ સ્થાનિકોની સમસ્યા સાંભળવા હાજર રહ્યા હતા. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ.